वाल्मीकि कृत रामायण सुंदरकांड कवि परिचय कुजंदम राम रामेति मधुरम मधुराक्षरम आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम। आदि काव्य रामायण रचयिता महर्षि कवि वाल्मीकि छे। अन्य कविओनी जेम आ कवि विषय पण आपणने कोई आधारभूत माहिती प्राप्त थती नथी। वाल्मीकि भृगुना वंशज અને વૈવસ્વત મન્વંતરના 24મા મુનિ હતા। આ વાલ્મીકિ માટે પ્રાચેતસ નામ પણ પ્રસિદ્ધ છે। સંક્ષિપ્ત રામાયણની ટીકામાં જણાવ્યું છે કે તે વાલ્મીકિ ઋષિના પુત્ર હતા। વિવિધ રામાયણોમાં આ વાલ્મીકિ રામાયણ વિશે એક લોકપ્રિય કથા જોવા મળે છે। તેઓ મૂળથી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા, પરંતુ કિરાતો સાથે એમનો ઉછેર થયો હતો। તેમને શુદ્રા સ્ત્રી અને અનેક સંતાન હતા। આ સ્થિતિમાં તેઓ લૂંટફાટ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। વાલ્મીકિ માટે ગુજરાતની અંદર વાલ્ય લૂંટારો એવો શબ્દ પ્રયોગ પણ થયેલો છે। એક સમયે મહર્ષિ સપ્તર્ષિઓ અને મહર્ષિ નારદ એ જંગલની અંદર વિચરણ કરતા હતા, ત્યારે તેમને માર્ગમાં અટકાવીને તેમને લૂંટવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે ઋષિએ પૂછ્યું કે આ તારા લૂંટના પાકમાં ભાગીદાર તારા સંતાનો પત્ની વગેરે છે કે નહીં। ત્યારે એને ઘરે જઈ અને ફરી પૂછી અને આવ્યું કે એ કોઈ મારા પાપના ભાગીદાર નથી। કુટુંબનું ભરણ પોષણ કરવું એ તો દરેકની ફરજ છે। અને પછી સપ્તર્ષિઓના સહણે ગયો જંગલમાં। પાછા ફરી સપ્તર્ષિઓને એમને ગુરુ બનાવ્યા અને સપ્તર્ષિઓએ એમના સ્વભાવને જાણીને એમને મરા મરા એવા મંત્રનો જપ આપ્યો। ફરીથી વર્ષો બાદ એ ઋષિઓ ત્યાંથી પસાર થાય છે। એ સમયે ત્યાંથી રાફડામાંથી રામ રામ એવા શબ્દનો ઉચ્ચાર આવે છે। પરિણામ સ્વરૂપે એ મરા મરા શબ્દો છે એ ઉલટા બની ગયા છે અને તેઓ રાફડા પાસે આવીને બોલ્યા, હે વાલ્મીક જન્મ વાલ્મીકિ, આપ તો વાલ્મીક રાફડો ફેરીને જન્મેલા છો, માટે આ વાલ્મીકિ છો એમ કહીને આદિ કવિની એ પ્રશંસા કરે છે। રામાયણ મંજરી નામના ગ્રંથની અંદર પણ કીધેલું છે કે નેક્સ્ટ સહ પુનાતુમ વાલ્મીકે સુક્તમ અમૃત મહોદધી ઓમકાર દ્વયવર્ણાનામ કવિનામ પ્રથમો મુનિ। આમ એ પ્રથમ મુનિ છે એમ ત્યાં રામાયણ મંજરીની અંદર વાત કરેલી છે। વાલ્મીકિએ રચેલા કાવ્યને આદિ કાવ્ય માનવામાં આવે છે। પારધીને ક્રંચ એક વાર વાલ્મીકિ ઋષિ તમસા નદીના કિનારે સ્નાન કરવા માટે જતા હતા, ત્યારે એક પારધીને જોઈને પારધીએ ક્રંચ યુગલમાંથી એક પક્ષીને મારી નાખ્યું, ત્યારે દુઃખી થયેલા વાલ્મીકિ એ ખૂબ વ્યથિત અવાજે બોલ્યા કે મા નિષાદઃ પ્રતિષ્ઠાત્વમ અગમઃ શાશ્વતેહિ સમાઃ યત ક્રંચ મિથુનાત એકમ અવધિહિ કામ મોહિતમ। અને ત્યારબાદ મહર્ષિ આશ્રમે પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ તેમને આ જ અનુષ્ટુપ છંદની અંદર રામકથાનું ગાન કરવાનું કીધું। બ્રહ્માજીની આજ્ઞા સ્વીકારીને તેમણે અનુષ્ટુપ છંદની અંદર આદિ કાવ્ય રામાયણ રચ્યું। આ રામાયણના આપણે સાહિત્ય પ્રકાર વિશે જોઈએ। નેક્સ્ટ તમે જોઈ શકો છો સાહિત્ય પ્રકાર વિશે જોઈએ। સાહિત્યની અંદર કહેવાયું છે કે રસપૂર્ણ વાક્ય એ પણ કાવ્ય છે, વાક્યમ રસાત્મકમ કાવ્યમ। તો રામાયણ એ પદ્યાત્મક મહાકાવ્ય છે, આદિ મહાકાવ્ય છે। વિશ્વનાથ દંડી વગેરે પણ મહાકાવ્યને સર્ગમાં વિભાજિત કરેલું છે। આપણું મહાકાવ્ય પ્રથમ સર્ગ કાંડની અંદર અને પછી સર્ગમાં વિભાજિત થયેલું છે। મહાકાવ્યનો પ્રારંભ છે આશીર્વાદ નમસ્કાર વસ્તુ નિર્દેશ વગેરેથી થયેલો હોવો જોઈએ। રામાયણનો પ્રારંભ પણ વસ્તુ નિર્દેશથી થયેલો છે। મહાકાવ્યમાં 8થી વધારે અને 30થી ઓછા શ્લોકો હોવા જોઈએ, આપણને સ્પષ્ટ વાત કરેલી છે। સર્ગબંધો મહાકાવ્યમ ઉચ્યતે તસ્ય લક્ષણમ આશ્ચર્ય નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તન્મુખમ। આ રીતે એ શ્રેષ્ઠ કાવ્ય આપણી પાસે આવે છે। આ સર્ગનો નિયમ છે રામાયણમાં જરવાતો નથી, પણ એનાથી એમના કાવ્યના પોતને કોઈ અસર પહોંચતી નથી। દરેક સર્ગમાં એક જ છંદ હોવો જોઈએ,
આ નિયમ જળવાય છે, પરંતુ મોટે ભાગે અનુષ્ટુપ છંદ છે, ક્યારેક ક્યારેક સર્ગાંતે છંદ પરિવર્તન પણ છે. શ્લોકમાં સર્ગાંતે ભાવિ સર્ગની કથાનું સૂચન પણ કરવામાં આવેલું છે. મહાકાવ્યનું નામ નાયક નાયિકા કે કથા વસ્તુને આધારે આપવામાં આવેલું હોવું જોઈએ. અહીંયા આપણા મહાકાવ્યનું નામ આદિકાવ્યનું નામ રામને આધારે નાયકને આધારે રામાયણ મર્યાદા પુરુષોત્તમને આધારે એને લગતું કથા વસ્તુ છે. મહાકાવ્યમાં નાટ્ય વગેરેમાં આવતી મુખ પ્રતિમુખ વગેરે સંધિઓ પણ હોવી જોઈએ. રામાયણમાં પણ એ સંધિઓ છે. આપણા સુંદરકાંડની અંદર જ આપણે જોઈએ તો મહેન્દ્ર પર્વત ઉપરથી જે હનુમાનજી કૂદકો લગાવે છે ત્યાં મુખ સંધિ છે, અને સીતાની શોધ પરત કરીને પરત આવે છે ત્યારે નિર્વહણ સંધિ આવે છે. મહાકાવ્યની અંદર શૃંગાર વીર કે શાંત એ ત્રણમાંથી એક મુખ્ય રસ હોવો જોઈએ. તો શૃંગાર વીર શાંતાનામ એકો અંગી રસ એવ. નેક્સ્ટ, મહાકાવ્યની અંદર રામાયણની અંદર વીર રસ મુખ્ય છે, અને આનંદવર્ધનના મત પ્રમાણે કરુણ રસ મુખ્ય માનવામાં આવે છે. આમ રસની બાબતમાં વિદ્વાનોમાં ચર્ચાનો એ વિષય છે. રામાયણમાં ઇક્ષ્વાકુ કુલભૂષણ રામ એ નાયક છે, જેથી દેવ અથવા તો ક્ષત્રિય નાયક હોવા જોઈએ એ બાબત ત્યાં જળવાય છે. મહાકાવ્યોમાં વર્ણનો હોવા જોઈએ કથા વસ્તુને વિસ્તારથી રજૂ કરવા માટે થઈને, માટે નગર સમુદ્ર પર્વત ઋતુઓ ઉદ્યાન વગેરેનું શ્રેષ્ઠ વર્ણનો ત્યાં આવેલા છે. આમ રામાયણના વિસ્તારને જોતા તે પંચમહાકાવ્યોમાં સ્થાન પામેલ નથી, પરંતુ એ રામાયણ એક વીરચરિત કાવ્ય ઇતિહાસ કાવ્ય અને આદિ કાવ્ય તરીકે અર્થ પ્રધાન કથા કાવ્ય છે. આ રામાયણના વિભાજન વિશે આપણે જોઈએ. રામસ્ય અયનમ, અયન શબ્દ મૂળ ઈ ધાતુ ઉપરથી બનેલો છે. ઈ એટલે જવું, અયનમ એટલે ગતિ, એટલે કે રામસ્ય અયનમ અર્થાત રામની ગતિ. આ રામનું જીવન, રામના જીવનની ગતિ સૂચક બાબત એવા એવું રામાયણ સાત કાંડની અંદર વિભાજિત છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યક કાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ, અને એની અંદર 24,000 જેટલા શ્લોકો આવેલા છે. નમસ્કાર. સુંદરકાંડ વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની શૈલીનો મુદ્દો જે છે, તો શીલે ભવા શૈલી એવું કહેવાયું છે. તો સામાન્ય રીતે રામાયણની કાવ્ય શૈલી વિશે વિચાર કરીએ તો જણાય છે કે પરંપરાથી રામાયણ એ ઇતિહાસ છે. વૈદિક પરંપરાની સાથે સાથે આખ્યાન પરંપરામાં પણ રામાયણનું કવિત્વ ઉજાગર બન્યું છે. પ્રશિષ્ટ સાહિત્યમાં રામાયણ તે આદિકાવ્ય છે, તેથી તેના ઉત્તર વૈદિક કાળની પ્રતીતિ સહેજે આપણને થાય છે. ત્યાર પછી રામાયણના વિકાસમાં પ્રચાર પ્રસારમાં આખ્યાન પરંપરાએ મહત્વનો ભાગ ભજ્યો છે, તેથી તેની શૈલીમાં લોક સાહિત્યની પણ ઝાંખી આપણને થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા વાલ્મીકી રામાયણના એક ભાગ એવા સુંદરકાંડની શૈલી પણ આખ્યાનાત્મકની સમૃદ્ધિવાળી છે એમ કહી શકાય. છંદ રચનાના સંદર્ભમાં મહર્ષિ વાલ્મીકીની શૈલી નવીનતમ જણાય છે. આખ્યાયિકા શૈલી મુજબ છંદ રચનામાં ચોક્કસ શબ્દ ચોસલાઓ ગોઠવાઈ જાય છે, જેમ કે સીતાયા વચનમ શ્રુત્વા તસ્ય તદ વચનમ શ્રુત્વા જેવા વિધાનોથી શ્લોકોની શરૂઆત થાય છે. કરિષ્યામિ ભવિષ્યામિ જેવા ક્રિયાપદો, પ્રવૃદ્ધ ઇવ કેસરી સમુદ્ર ઇવ પરવસુ જેવા સામાસિક શબ્દોવાળા ઉપમાન વાક્યોની સાથે કથનાત્મક વિશ્લેષણાત્મક સામાન્ય સત્યાત્મક અનુપ્રાસમય જેવા શબ્દ ચોસલાઓ દ્વારા પ્રવાહની અસ્ખલિતતા ઉભી થાય છે. વાલ્મીકીની વર્ણનાત્મક શૈલીના સુંદરકાંડમાં દર્શન થાય છે, જેમ કે મહેન્દ્ર પર્વત, સમુદ્ર, લંકા, અશોકવનિકા, સીતા, રાવણ, રાવણની સભા વગેરે વર્ણનોમાં ઝીણી ઝીણી વિગતોવાળા છતાં અનુચિત પ્રસ્તાર વગરના અને જીવંત છે. સુંદરકાંડની શૈલીના સંદર્ભમાં જે મહત્વની બાબત છે તે એ છે કે તેમાં માનવ સ્વભાવનું વર્ણન કરતા હોય તેવી પ્રકૃતિની વિગતો બતાવવામાં આવી છે, જેમ કે હનુમાને રૂવાડા ખંખેર્યા, શરીરને કંપાવ્યું, ગર્જના કરી, પૂંછડી આકાશમાં ફેંકી, બંને ભુજાઓને પર્વત પર જમાવી,
કેડની સીમામાં અંગોને લાવ્યા, પગને સંકોચ્યા, દૂર અને ઊંચે નજર નાખીને માર્ગ જોયો, શ્વાસને રૂંધી આકાશ સામે જોયું. આ બધી નાની નાની છતાં જરૂરી વિગતને ખૂબ ચીવટથી કવિએ દોરી છે. જેમ કે અત્યારે જોઈશું આપણે, આનુપૂર્વ્યાચ વૃત્તંચ તલ્લંઘુલમ રોમભિશ્ચિતમ. વાલ્મીકીની શૈલીમાં અર્થાલંકારો સહજ રીતે આવે છે. તેઓના અલંકારોમાં પ્રકૃતિ માનવ રૂપે, માનવ પ્રકૃતિના સંબંધો વગેરે દરેક બાબત વ્યક્ત થાય છે. ઉપવાસથી કૃશ થયેલી સીતા માટે પ્રકૃતિથી પ્રકૃતિમાંથી ઉપમાન લે છે. જેમ કે આપણે જોઈએ છે, દદર્શ શુક્લ પક્ષાદૌ ચંદ્રરેખા મિવામલામ. એ જ પ્રમાણે તે સુંદર મજાના શબ્દચિત્રો પણ એક કુશળ ચિત્રકારની અદાથી દોરે છે. સીતાનું દૃશ્ય, સીતાને ઘેરી વળીને બેસેલી રાક્ષસીઓના ચિત્રથી ભયંકરતાનો તરત જ ખ્યાલ આવે છે. જેમ કે વિકૃતા પિંગલા કાળી ક્રોધના કલહ પ્રિયા. આ રીતે સુંદરકાળની શૈલીના આપણને દર્શન થાય છે. શૈલીના સંદર્ભમાં જોઈએ તો હવે પ્રકૃતિ વર્ણન પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો સુંદરકાળમાં પ્રકૃતિનું પણ વિવિધ પ્રકારે વર્ણન થયેલું છે. કવિ જે હોય છે તે જન્મજાત પ્રકૃતિગત હોય છે. કોઈ પણ કવિના કાવ્યમાં પ્રકૃતિ અવશ્ય આવે જ. પ્રકૃતિ વર્ણન સહજ હોય છે. એમાં સંસ્કૃત કવિ જે પ્રકૃતિની ગોદમાં જ વિહરે છે, તેનામાં પ્રકૃતિ એક માનવ સ્વભાવ રૂપે, માનવ પાત્ર રૂપે જ રજૂ થતી હોય છે. શ્રીરામ વનમાં વિચરે છે એ સમયે ચિત્રકૂટ વર્ણન, પંપા સરોવર વર્ણન, હેમંત વર્ણન વગેરે વર્ણનોમાં કવિએ પ્રકૃતિના સુંદર ચિત્રો દોરેલા છે. આ ચિત્રોની સાથે સાથે પ્રકૃતિમાંથી આવતી ઉપમાઓ માનવ સાથે ઓતપ્રોત થાય છે. હનુમાન મહેન્દ્ર પર્વત ઉપરથી કૂદકો મારે છે એ સમયે કરવામાં આવેલા વર્ણનમાં કવિની સૂક્ષ્મેક્ષિકાના દર્શન થાય છે. પશુ પક્ષી સર્પ વૃક્ષ પથ્થર વગેરે ઉપર થયેલી અસરનું શબ્દમય ચિત્ર કવિ દોરી આપે છે. પ્રકૃતિની દરેક વિગતનું સૂક્ષ્મતાથી અને વિશ્લેષણની સાથે સાથે માનવ સ્વભાવની સાથેનું તાદાત્મ્ય દર્શાવે છે. જેમ કે પ્રસ્થિતમ દીર્ઘ મધ્વાનમ સ્વબંધુ મિવ બાંધવાહ. હનુમાનજી અશોકવનિકાનું જે વર્ણન કરે છે તેમાં તે સ્વર્ગથી શ્રેષ્ઠ, સંતાનક વેલીઓથી શોભતી, પાંચ કલ્પ વૃક્ષોથી દીપ્તિમાન, ઊંચા મહેલો, કોયલોના ટોળા, ભૂમિગૃહો વગેરે વાળી છે. ચારે તરફ પુષ્પો જ પુષ્પો છે. મૂળ સુધી નમી ગયેલા, જાણે પૃથ્વીને સ્પર્શતા શોકનાશક અશોક પુષ્પોથી અતિશય ભારવાળી પૃથ્વીને જોઈ, જેમ કે આપણે અત્યારે જોઈ રહ્યા છે, આ મૂલ પુષ્પ નિચિતઈ રસોકઈ શોકનાશનૈ પુષ્પ ભારાતિ ભારૈશ્ચ સ્પૃશદ્ભિરિવ મેદિનીમ. આ રીતે સુંદરકાળની શૈલીના આ ઓછો આપણે આછો પાત્ર આપણે નિર્દેશ કર્યો છે. સર પાસેથી આપણે પ્રકૃતિ નિરૂપણ વિશે બાબત જાણી, પાત્ર નિરૂપણ પણ એ જ રીતે મહાકાવ્યની અંદર મહત્વનો મુદ્દો હોય છે. પાત્ર નિરૂપણ દ્વારા કવિ પોતાના પાત્રને એક ઉજાગર કરતા હોય છે, પોતાના પ્રેક્ષકો સામે, શ્રોતાઓ સામે એમને રજૂ કરતા હોય છે. માનવોના જીવનને પ્રેરણા આપે એવા દરેક પાત્રો રામાયણની અંદર છે. સીતા, મહારાજ જનક, દશરથ, કૌશલ્યા, મૈથિલી. પરંતુ આપણા સુંદરકાંડને જ અભ્યાસ પાઠ્યક્રમની મર્યાદાને ધ્યાનમાં રાખીએ તો આપણી પાસે સુંદરકાંડમાં રજૂ થતા ત્રણ પાત્રો છે, મુખ્યત્વે સીતા, રાવણ અને હનુમાનજી. તો આપણે પ્રથમ હનુમાનજી, જેના આધારે જ સુંદરકાંડ રહેલો છે, એ હનુમાનજી વિશે વાત શરૂઆતમાં કરી. હનુમાનજી, હનુમાનજી વિશે પ્રસિદ્ધ શ્લોક છે, જે શ્લોક તમે સામે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો. હનુમાન મનુજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયૂથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ એક શ્લોકની અંદર જ, પ્રસ્તુત શ્લોકની અંદર જ સંપૂર્ણ રીતે શ્લોકો બધા હનુમાનજીમાં રહેલા બધા જ લક્ષણો આપણી સામે એમણે રજૂ કરી દીધેલા છે. વાલ્મીકી રામાયણના નાયક શ્રી રામ છે, પરંતુ સુંદરકાંડના નાયક વીર હનુમાન છે. હનુમાનના વ્યક્તિત્વથી જ
એને એક સ્વતંત્ર દેવ તરીકે એમની પૂજા કરવામાં આવે છે. હનુમાનના પિતા વાનરરાજ કેસરી છે. અંજની દેવ અને હનુમાનના એ પવનસુત એ વાનરરાજ સુગ્રીવના પ્રૌઢ અને કુશળ સચિવ છે. એ પોતાનો પરિચય જ રાવણ સભાની અંદર આ રીતે આપે છે. નેક્સ્ટ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. અહમ સુગ્રીવ સચિવ હનુમાન નામ વાનર, અર્થાત હું સચિવ છું અને હનુમાન નામનો વાનર, અને હું સુગ્રીવના સચિવ તરીકે આપની પાસે આપની સભામાં આવેલો છું. આવો હનુમાનનો બાહ્ય પરિચય એક વાત સ્પષ્ટ છે કે આપણે સુંદરકાંડમાં જોઈ શકીએ છીએ કે ધારે ત્યારે વિરાટ સ્વરૂપ અને ધારે ત્યારે અત્યંત સૂક્ષ્મ સ્વરૂપને એ ધારણ કરી શકે છે. એ એક શાપને કારણે પોતાનું આત્મપાન ભૂલી ગયેલા છે. અંગદ જામવાન વગેરે એમને એમનું આત્મજ્ઞાન કરાવે છે. ત્યારે એમને બળનું જ્ઞાન થતાં એ સ્પષ્ટ કહે છે કે હું સમુદ્રને અરંગી જવાની શક્તિ ધરાવું છું. જેમ કે યથા રાઘવ નિર્મુક્તઃ, તમે સ્લાઇડમાં જોઈ શકો છો, યથા રાઘવ નિર્મુક્તઃ શરઃ શ્વસન વિક્રમઃ ગચ્છે તદ્ગમિષ્યામિ લંકામ રાવણ પાલિતામ, લંકામ રાવણ પાલિતામ. આ રીતે રામે છોડેલા બાણના વેગથી તે રાવણે પારેલી લંકામાં જાય છે. ત્યાં સીતા નહીં મરે તો હું સ્વર્ગમાં પણ જઈશ. ગરુડના જેવી માની વેગથી લંકામાં જવા માટે એ કૂદકો મારે છે. આમ સુંદરકાંડના આરંભે તેમનું આત્મભાન આત્મજ્ઞાન સંપૂર્ણપણે જાગી જાય છે. એના પરિણામ સ્વરૂપે તેમનો વેગ 100 યોજન વિસ્તાર વાળા સમુદ્રને ઓરંગી જવાય તેવો હતો. આ વેગના પરિણામ સ્વરૂપે જ એ રાવણ પુત્ર અક્ષ અને બીજા સૈનિકોને તરત મૃતને ઘાટ ઉતારે છે. એટલું જ નહીં, એ પોતાનું અપ્રતિમ શારીરિક બળના પરિણામ સ્વરૂપે અશોક વાટિકાને ઉજ્જડ બનાવે છે. એક જ થપાટથી અક્ષકુમારના રથનો એ નાશ કરે. આમ અપ્રતિમ બલિષ્ઠતા છતાં પણ એનામાં નમ્રતા જ, દેવ કૃપાથી જ પોતાનું કાર્ય સફળ થાય એમ માની, અને સમુદ્ર ઉલ્લંઘનની શરૂઆતમાં સૂર્ય મહેન્દ્ર વગેરેને એ વંદન કરે છે, હાથ જોડીને પ્રણામ કરે છે. સમર્પણનો ભાવ અહીંયા જોઈ શકાય છે. વિવેકયુક્ત હનુમાનની અંદર ઘણા ગુણો રહેલા છે. તેની પાસે સમુદ્ર પરથી પસાર થતા મૈનાક પર્વત આવે છે. મૈનાક પર્વત એમને વિશ્રાંતિ લેવા કહે છે ત્યારે સ્પષ્ટ એ જણાવે છે કે રામ કાર્યને માટે આગળ નીકળેલો હું. પ્રતિજ્ઞા ચ મયા દત્તા, નેક્સ્ટ, પ્રતિજ્ઞા ચ મયા દત્તા ન સ્થાતવ્યમ ઇહ અહંતરા. આપ સ્લાઇડની અંદર જોઈ શકો છો, પ્રતિજ્ઞા ચ મયા દત્તા ન સ્થાતવ્યમ ઇહ અંતરા. આ જ બાબત રામચરિત માનસની અંદર સંત તુલસીદાસજી કહે છે. હનુમાન તે હિ પરસા કરપૂની કિન્હ પનામ, રામ કાજુ કિન્હે બીનુ મોહી કહા વિશ્રામ. આવી રીતે એ સ્પષ્ટ છે કે એક કાર્ય માટે હું નીકળેલો છું, માટે એ કાર્યમાં મને કોઈ વચ્ચે વિશ્રામ ન હોય, મારી એ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞાને કારણે જ એ સુરસાને પણ કહે છે કે રામ કાજ પૂર્ણ કરી અને આવી અને હું તારો ખોરાક બની. સાયમ પ્રતિશુણામી, હું આ સત્ય જ કહું છું, પરંતુ ઉત્તમ સેવકનું એ કામ પૂર્ણ કરે છે. સીતાની શોધમાં એ સફળ થાય છે. નિરાશાની તો એમની પાસે વાત જ નથી, એનામાં એ સહજ વૃત્તિ છે વિઘ્નોને સમજવાની, વિઘ્નોને સમજી અને એને દૂર કરવાની. એ વિઘ્નોને યોગ્ય રીતે વિચારી બુદ્ધિપૂર્વક એ દૂર કરે છે, જે આપણે સુરસા રાક્ષસીના અંદર એ જોઈ શકીએ છીએ. શિકાનો નાશ એ કરે છે પોતાની કુશળતાના પરિણામ સ્વરૂપે અને શક્તિથી. ત્યારે આકાશ આચારી આકાશમાં વિચરનારા બધા જ દેવો એમને કહે છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો, આકાશચારી દેવો એમના આ કાર્યના પરિણામ સ્વરૂપે એમને આશીર્વાદ આપે છે કે તમારામાં ચારેય લક્ષણો છે. અશ્ય ત્વેતાની ચત્વારી વાનરેન્દ્ર યથા તવ ધૃતિહી દ્રષ્ટિહી મતિહી દાક્ષ્યમ સકર્મસુ ન સિદ્ધતિ. અર્થાત કાર્ય સિદ્ધિ માટેના ધૃતિ દ્રષ્ટિ મતિ અને કુશળતા આ ચારેય લક્ષણો આપણામાં છે, માટે આપ ચોક્કસ કાર્યને સફળ કરશો. એ ક્યારેક ક્યારેક સીતા મૃત્યુ પામ્યા હશે એવા વિચારથી નિરાશ થાય છે, પરંતુ નિરાશાને તરત દૂર કરીને અનિર્વેદઃ શ્રેયો મૂલમ એ તરફ રીતે આગળ વધે છે. અને તરત કોઈ પણ પ્રસંગ ઉભો થાય
ત્યારે એ પ્રસંગને કેવી રીતે હલ કરવો, એ સમસ્યાને કેવી રીતે દૂર કરવી, એનો એક આખો એ પોતાના માનસની અંદર ચિત્ર દોરી દે છે. આમ એ માનસ રીતે આગળ શરૂઆતમાં વધી જાય છે. જેમ કે તમે સ્લાઇડમાં જુઓ, જગામ લંકામ મનસા મનસ્વી સગત્વા મનસા પૂર્વમ અશોક વનિકામ શુભામ. એ પ્રથમ મનથી જ લંકાની અંદર અશોક વાટિકાની અંદર ફરી વરે છે. આમ હનુમાનમાં નિર્ણય લેતા પહેલા એક વૈચારિક પરિપક્વતા છે. હનુમાનમાં વિષમ અને દુર્ગમ પરિસ્થિતિની અંદર, નિરાશાભરી પરિસ્થિતિની અંદરથી માર્ગ કાઢવાની એક બુદ્ધિ છે. માટે જ આપણે એને બુદ્ધિમતામ વરિષ્ઠમ કહેલા છે. લંકામાં પ્રવેશ કરતા પહેલા એ લાંબો સમય વિચાર કરે છે, દરેક બાબતનું ઊંડાણપૂર્વક એ ચિંતન કરે છે અને વિચાર પરિપક્વ નિર્ણય લે છે. રામદૂત તરીકે એ આપણી પાસે શ્રેષ્ઠ આવે છે. એ દરેક બાબતમાં વિચારીને કાર્ય કરે છે. તમે એ બાબત તરત જોઈ શકો છો સામે. ન વિનેશેત કથમ કાર્યમ વૈકલવ્યમ ન કથમ ભવેત લંઘનમ ચ સમુદ્રસ્ય કથમ નું ન ભવેત વૃથા. અર્થાત મારે લંકામાં આવીને એવી રીતે કામ કરવું જોઈએ કે મારું લંકાનું ઉલ્લંઘન દૂર ન થાય, લંકાનું ઉલ્લંઘન છે એ વ્યર્થ ન થાય. એક દૂત તરીકે પણ મારું કાર્ય એવું હોવું જોઈએ કે સિદ્ધ કરેલું કાર્ય છે એ નાશ ન પામે, શ્રીરામને કોઈ નુકસાન ન થાય, એ સ્પષ્ટ વાત કરે છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો એ દૂતનું એક કાર્ય કરો. એ જ સ્લાઇડ કે કાર્ય કરનારે નિર્દિષ્ટ, અર્થાત દૂતને જે કાર્ય આપવામાં આવ્યું હોય એમ બહુની અપિસાધિત એ કાર્યને સિદ્ધ કરીને ઘણા જ કાર્યો સિદ્ધ કરી લે છે. અને પૂર્વ કાર્ય અવિરોધીનો સકાર્યમ કરતું મહારથી, અને જે પહેલા સોંપવામાં આવેલો હોય એ કાર્યને કોઈ વિરોધ ન થાય એ રીતે પોતાના કાર્યને સિદ્ધ કરે છે. આમ દૂત છે એ શ્રેષ્ઠ રીતે પોતાના કાર્યને એ સિદ્ધ કરે છે. આમ આપણે એક હનુમાનની અંદર બધા જ લક્ષણો છે એ જોઈ શકીએ છીએ. એ સચિવ હોવાથી રાજનીતિજ્ઞ પણ છે, વારંવાર સામ દામ દંડ ભેદ વગેરે બધાનો એ ઉપયોગ કરે છે. અને સીધાનું સીતાસોતનું કાર્ય સંપન્ન કર્યા બાદ એ વિશ્વાસપૂર્વક પ્રગટ કરે છે, દ્રષ્ટા દેવી ન સંદેહ ન ચ અન્ય ન હનુમતા. સુગ્રીવ સ્પષ્ટ એનો ચહેરો જોઈને વાંચી લે છે કે આ કાર્ય સિદ્ધ કરીને આવેલા છે. આવા નિષ્પાપ શરદય ચારિત્રશીલ બુદ્ધિમતામ હનુમાન એ સુંદરકાંડમાં છે, માટે એ સુંદરકાંડ છે. આ જ સુંદરકાંડના બીજા પાત્ર વિશે, સીતા વિશે આપણને પ્રાધ્યાપક ત્રિવેદી સાહેબ વાત કરશે. સમગ્ર રામાયણના નાયિકા તરીકે સીતા તો છે જ, પરંતુ સુંદરકાંડમાં તેમની શોધ હોવાથી પાત્રગત કેટલીક વિશેષતાઓ નોંધનીય છે. સીતા વિદેહ પુત્રી છે, તેમજ રાજા રામની ધર્મપત્ની છે. રામ અને સીતાની પ્રીતિ પ્રાકૃતિક હતી, બંને એકબીજાને ખૂબ પ્રિય હતા, બેમાંથી એક બની ગયા હતા તેમ પણ કહી શકાય તેવી પરસ્પર પ્રીતિ હતી. રામ સાથે વનવાસ દરમિયાન સુવર્ણ મૃગના પ્રસંગ વખતે રાવણ દ્વારા તેમનું અપહરણ થાય છે. લંકામાં મુશ્કેલીમાં સીતાના ગુણો સક્રિય બન્યા છે. સીતાનું વ્યક્તિત્વ સુંદરકાંડમાં સરળ નિષ્પાપ પતિપરાયણ તેમજ દ્રઢ નિશ્ચય બતાવાયું છે. સમાજમાં કોઈને આવું દુઃખ ન પડે તેવું અત્યંત દારૂણ દુઃખ તેમના જીવનમાં આવી પડ્યું છે. રાવણની ભયંકર ધમકીઓની વચ્ચે અને વિકૃત રાક્ષસીઓની વચ્ચે તેમને રહેવાનું થયું છે. આ દુઃખમાંથી રાવણના પ્રલોભનો દ્વારા છૂટી શકાય તેમ હતું, તેમ છતાં સીતાએ પોતાની રામપ્રીતિની દ્રઢતા છોડી નથી. આવી સીતા આપણને સુંદરકાંડમાં જોવા મળે છે. રાવણની લંકામાં અશોક વાટિકામાં હનુમાનજી સીતાને જુએ છે ત્યારે કહે છે, તતો મલિન સંદીપ સંવિતામ રાક્ષસીભિઃ સમાવૃતામ ઉપવાસ કૃશામ દીનામ નિશ્વસંતીમ પુનઃ પુનઃ દદર્શ શુક્લપક્ષાદૌ ચંદ્રરેખા વિવામલામ. જેને જોવા ઈચ્છતી હતી તે પ્રિય રામ તેની પાસે ન હતા. જ્યારે જેને જોવી જરાય ન ગમે તેવી ત્રાસદાયક રાક્ષસીઓ વિકૃત રાક્ષસીઓ બાજુમાં હતી. કવિ ઉપમા દર્શાવતા લખે છે, સ્વગણેન મૃગીહીનામ સ્વગણેન શ્રિતામિવ સ્વગણેન મૃગીહીનામ સ્વગણેન શ્રિતામિવ. તેમને જોઈને હનુમાન કહે છે, એકસ્થ હૃદયાનૂનમ રામમેવાનુપશ્યતિ
राम सिवाय कशाय मा तेमनु ध्यान नथी। सीता आ प्रकारे शील संपन्ना हता, तेमना माटे कविए कह्युं छे, चारित्र्य व्यपदेशाद्व्या भर्तृवात्सल्य भूषणा अने सनातने वर्तमनी सन्निविष्टा कया छे। हनुमान राम सीता नी तुल्यता ने बिरदाय वैदेही राघव ने माटे योग्य ज गणावे छे। आ सीता जरे रावण पासे आवे छे, सीता पासे जरे रावण आवे छे त्यारे तेनी अने रावणनी वच्चे तणखलू मूकीने पीठ फेरवीने कम अने वातचीत करे छे। संत तुलसीदासजीए रामचरित मानस मां कह्युं छे, तृणधरी ओट कहत बैदेही सुमिरी अवधपति परम स्नेही। रावण ने समझावता सीताजी कहे छे रामायण मां, साधु धर्मम अवेक्षस्व साधु साधु व्रतंचर यथा तथा अन्येषां दारा रक्षा निशाचर। आ रीते रावण ने शिखामण आपता ते श्यामनो पण आश्रय ले छे। तो जे रीते हनुमान ना पात्र मां सुंदरकांड मां आपणने वीर रस जोवा मळे छे, एज रीते सुंदरकांड मां सीता ना पात्र मां कारुण्य सबर वीर रस नी पण आपणने झांखी थाय छे। हवे प्रोफेसर साहेब आपणने त्रीजु एक पात्र जे महत्वनुं छे रावण, ए रावण ना पात्र विशे आपणने माहिती आपशे। नमस्कार मित्राणी, सर्वेभ्यो नमो नमः। आपणे आगळ जोईए तेम साहेब बने पात्रनी वात करी, રામાયણનો એક એક પાત્ર એવું છે મિત્રો જે આપણને જીવન જીવનના પાઠ શીખવે છે। તેમાં આપણે રાવણ, રામ અને સીતા અને હનુમાનને જોયા, ત્યારબાદ હવે આપણે એવું જ એક ત્રીજું પાત્ર સુંદરકાંડમાં જે ત્રીજું મહત્વનું પાત્ર રંગમંચ ઉપર રજૂ થતું એવું પાત્ર ત્રિલોકી રાવણનું છે, જેણે કપટપૂર્વક સીતાનું અપહરણ કર્યું હતું। આ દરેકને લડાવનાર રાવણ પુલત્સ્ય જે બ્રહ્માનો માનસ પુત્ર છે, તેમનો રાવણ પૌત્ર છે અને વિશ્રવાનો પુત્ર છે। અને એક બાબત અંદાજ એવી છે, એની માતાનું નામ કેકસી છે। તે દસમસ્તક વાળો હોવાથી દસગ્રીવ અથવા તો દશાનંદ તરીકે પણ ઓળખવામાં આવે છે। લંકા નગરીનો અધિપતિ હોવાથી તેને લંકાધિપતિ પણ એ રીતે પણ પ્રસિદ્ધ છે। રાવણે હજારો વર્ષો સુધી કઠિન તપસ્યા દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ, ગંધર્વ અને યક્ષ દ્વારા કોઈથી ના મરું એવું વ્રત તેને મેળવ્યું। મનુષ્યો અને વાનરો એની વિશાળમાં જ નથી, એટલા માટે એને એનાથી ડરતો નથી, એટલા માટે એને એની માંગણી બ્રહ્માજી પાસે કરી નથી। આમ આ જગ્યાએ તેનું મિથ્યાભિમાન આપણને દેખાઈ આવે છે। વરદાનના પરિણામે ત્રણેય લોકો ઉપર વિજય મેળવી અને તે ગર્વ વ્યક્ત કરતા અને સીતાને ધમકાવતા જણાવે છે। પરસ્ત્રી હરણ વગેરે રાક્ષસોનો ધર્મ છે એ પામીને તો દરેક વૈભવને પામ, મને મેળવી અને તો દરેક વૈભવને પામીશ, મારા સમાન કોઈ પરાક્રમી નથી, વલકલ વસ્ત્રધારી રામ મને કાંઈ કરી શકે તેમ નથી, કારણ કે હું યમનો પણ યમ છું, આવું રાવણ કહે છે। આગળ કહે છે, હિરણ્યકશિપુ જે રીતે ઇન્દ્રના હાથમાં ગયેલી કીર્તિને મેળવી શક્યો, તેમ રામ મારા હાથમાં રહેલી તને મેળવી શકશે નહીં। અને આપણે ત્યાં અત્યારે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ, એ કહે છે, ન ચાપી મમ હસ્તાસ્ત્વમ પ્રાપ્તુમ અર્હતિ રાઘવઃ, હિરણ્યકશિપુ કીર્તિમ ઇન્દ્રિય હસ્તગતા મેવ। તે અત્યંત કામી છે, પોતાના અંતપુરમાં સેંકડો સ્ત્રીઓ હોવા છતાં પોતે સીતાનું અપહરણ કરી લાવે છે। તેના વિચારથી કામ પીડિત થાય છે અને રાત્રે નિંદ્રા પણ આવતી નથી। તે સીતાને કહે છે, તારા વિના કામ મને બાળે છે, પણ ભલે મને પીડે પરંતુ તારાના બંધાયેલ કામ મને વધ કરવા માટે તૈયાર કરતો નથી, અંદરથી ક્રોધ છે પણ હું તારો વધ કરી શકતો નથી। અત્યંત શક્તિશાળી હોવા છતાં મહર્ષિ ઘોર
સર્વદેવસ્ચ વિદ્વઃ અભિમાનસ્ચ રસસ્ચ વૈરત્વં પ્રતિકૂળતા. અર્થાત્ વિદ્વ વિદ્વંસ બ્રહ્મત્વ ક્રૂરતા લોકોને ભયભીત રાખવા ધર્મના ઋણને ઉત્તરી રાખવું પ્રકારા અભિમાસન અભિમાન ઉદય જવાના ગુણો છે. કોઈ સેના કાંસ થતો નથી. દરેક મંડળ નું મિથ્યા ભય ને મિથ્યા અભિમાન થી જાતે જ નિર્ણય લે છે. પરિણામે કોઈ તેને સેના આપતો નથી. તે સેના આપે છે તે અપમાન કરવું અપમાન સહન કરવું પડે છે. સીતા પાસે પોતાની ઘણી બડાઈ માંગે છે, પરંતુ સ્વાભિમાન અને પતિ પરાયણ એવા સીતા એ સ્પષ્ટ જણાવે છે કે જે સિંહની ગત સુધી કૂતરો ઉભો ન રહી શકે તેમ શનિવાર પણ રામની સામે યુદ્ધમાં તું ટકી શકીશ નહીં. તો શું કહો તમે? નહીં ગંધ નહીં ગંધ ઉપાધ્યાય રામ અક્ષમણ યોસ્તયા સત્યમ સંદર્શને સ્થાતુ સુના સાધુ યોરિવ. આમ આવું મિથ્યાભિમાની ક્રોધી કામી અને અન્યને પીડા આપવામાં કોણ અનુભવનાર છે? સુંદરકાંડ જે આપણા અભ્યાસક્રમ ની અંદર છે એને સંદર્ભમાં જ આપણે આગળ વધીએ. શરૂઆતમાં આપણી પાસે હનુમાનજી નું સમુદ્ર ઉલ્લંઘન પહોંચવાનો છે. હનુમાનજી સિવાય બીજા કોઈમાં એ શક્તિ નથી. રાહુપુત્ર સમુદ્ર ઉલ્લંઘન કરવાના માટે થઈને મહેન્દ્ર પર્વત ઉપર ચડે છે. મહેન્દ્ર પર્વત ઉપર ચર્તા જે પોતાની નમ્રતાને વ્યક્ત કરે છે, સૂર્ય ઇન્દ્ર વગેરેને વંદન કરે છે. એ વંદન કરીને સમુદ્રના ઉલ્લંઘનને માટે તેને પોતાની કાયાને વિશેષ ને વિશેષ વિશાળ કાય એ બનાવે છે અને એના પરિણામ સ્વરૂપે પર્વત છે એકદમ પીડાવા લાગે છે. પર્વત ઉપર રહેલા પશુ પક્ષીઓ વગેરે પણ પીડા અનુભવવા લાગે છે. સર્પો પણ એકદમ પીડા અનુભવવા લાગે છે અને પોતાના તર છોડી અને બહાર નીકળવા લાગે છે. એ જ રીતે પુષ્પો જે ખરે છે એના પરિણામ સ્વરૂપે આખો મહેન્દ્ર પર્વત છે જયારે પુષ્પ નહીં પડી જાય છે. પક્ષીઓ શીશો પાડવા લાગે છે, સર્પો ઝેર ઝેર વહન કરવા લાગે છે. એટલું એ સર્પો ઝેર વહન કરે છે કે જે વિનાશક ઔષધિઓ હતી, ઝેરનો નાશ કરનારી ઔષધિઓ હતી, એ પણ નિષ્ફળ જાય છે અને પર્વતના ટુકડા ટુકડા થવા લાગે છે. આ વાયુપુત્રની ગતિની અંદર જાણે કે કવિની કાવ્યની પણ ગતિ આગળ વધતી હોય એવી રીતે આપણને લાગે છે. એ જતા જતા વાયુપુત્ર છે એ બધા જ વાનરોને આશ્વાસન આપે છે. આમાં ભાષાની ગતિમયતા પણ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે જોઈએ છીએ કે નહી દ્રક્ષ્યામિ યદિ તાં લંકાયાં જનક આત્મજાં અનેને વહિ વેગેન ગમિષ્યામિ સુરાલયમ. એટલે કે જો હું લંકામાં જો જનક પુત્રીને નહીં જો તો આ જ તીવ્ર વેગ થી હું દેવોની નગરી સ્વર્ગની અંદર પહોંચી જઈશ. આમ વેગ પૂર્વક ગતિ કરતા હનુમાનની સહાય માટે સમુદ્ર મૈનાક પર્વત ને આજ્ઞા કરે છે. સગરના વંશજ હોવાથી શ્રીરામની આતિથ્ય સત્કાર કરવો એ મારી જવાબદારી છે, માટે મૈનાકને એ કર્તવ્ય સોંપવામાં આવે છે. મૈનાક છે એ સમુદ્રમાંથી બહાર આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આપણે આગળ વધીએ ત્યારે આપણી પાસે વિઘ્નો એ આવતા જ હોય છે. એમાં જે અશુભ વિઘ્ન હોય અથવા તો મુશ્કેલી ભરું વિઘ્ન હોય એને તો આપણે સરળતાથી પાર કરી શકીએ, પણ જે શુભ વિઘ્ન હોય, સહાયકારી વિઘ્ન હોય, એ વિઘ્નોને વિવેકપૂર્વક અને નમ્રતાથી દૂર કરવા જોઈએ. ફરજરૂપ વિઘ્નને સમજદારી સમજ આપે છે, પરંતુ સુખરૂપ છે. સમજદારી બુદ્ધિમતા વરિષ્ઠમાં છે. જેવા મારું કાર્ય મને ઉતાવળ કરે છે, એટલે મૈનાક પર્વત આવે છે ત્યારે તરત તે જણાવે છે કે મારું કાર્ય મને ઉતાવળ કરાવે છે. એટલે એમને હસતા હસતા નમસ્કાર કરીને એ ગતિવાન બને કહે છે. સ્પર્શરૂપી એ કરી અને નમસ્કાર કરીને આગળ વધે છે. આમ એ
આતિથ્યનો અનાદર પણ કરતા નથી અને આતિથ્યનો તિરસ્કાર પણ કરતા નથી, વંદન રૂપી સ્પર્શ રૂપી નમસ્કાર કરીને એ આગળ વધે છે. આમાં હનુમાનજીની સભાનતા અને કાર્યના આપણને દર્શન થાય છે. એ જ રીતે મદદ માટે કોઈ તૈયાર થયેલું હોય તેનું અપમાન ન કરવું જોઈએ, એ પણ આપણે સમજી શકીએ છીએ, એમની અંદરથી એ શીખી શકીએ છીએ. એટલું જ નહીં, મદદ માટે જે તૈયાર થયેલું હોય એની સાથે બેસીને અથવા તો આતિથ્યનો સ્વીકાર કરવા માટે બેસીને સમયનો નિરર્થક બગાડ પણ ન કરવો જોઈએ, એ પણ આપણે જોઈ શકીએ છીએ. આવો શ્રેષ્ઠ પુરુષાર્થ કરનાર, શ્રેષ્ઠ કાર્ય માટે બહાર નીકળેલ હનુમાનજીએ જગ્યાએ જગ્યાએ પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષામાં એ પોતાની બુદ્ધિ પ્રતિભા, પોતાની વીરતા, પોતાની હોશિયારી, સ્થિત પ્રજ્ઞતા, નિડરતા, દ્રઢતા વગેરે શ્રેષ્ઠ ગુણો દ્વારા આપણી સામે આવે છે. નાગમાતા સુરસા અને દેવો આજ્ઞા કરે છે કે આ રામ કાર્યમાં સફળ થઈ શકશે કે નહીં એની તમે પરીક્ષા કરો છો. એ સમયે નાગમાતા છે એ વિકરાળ રૂપ લઈ અને સમુદ્રની અંદર આવે છે અને મારો તમે ખોરાક છો એવી વાત કરે છે. હનુમાનજી રામ કાર્યની મહત્તા દર્શાવે છે, પરંતુ નાગમાતા એ સ્વીકારવા તૈયાર થતી નથી અને હનુમાનજીની સૂચનાથી એ પોતાના કાયાને 100 યોજન જેટલી વિસ્તારવાળી બનાવે છે. પરંતુ હનુમાનજી એકદમ અંગૂઠા જેવડું સ્વરૂપ લે એમના શરીરની અંદર પસાર થઈ અને ઝડપથી લંકા તરફ ગતિ કરે છે. ત્યારે આ દેવોની માતા નાગમાતા છે, એ નાગમાતા સુરસા છે, એ આશીર્વાદ આપે છે. અર્થ સિદ્ધૈ હરિષ્ઠ ગચ્છ સૌમ્ય યથાસુખમ, હે હરિશ્રેષ્ઠ તો કાર્ય સિદ્ધિને માટે આગળ વધ. આવા દ્રઢ મનોબળવાળા હનુમાનજી લંકાની અંદર શોધ કરતા કરતા ક્યારેક નિરાશ પણ થાય છે, પરંતુ એ નિરાશાને તરત ખંખેરી નાખે છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ અનિર્વેદથી અર્થાત પુરુષાર્થથી એ પોતાની નિરાશાને એ દૂર કરે છે. જેમ કે સ્લાઇડમાં તમે જોઈ શકો છો, અનિર્વેદઃ શ્રેયો મૂલમ, અનિર્વેદઃ પરમ સુખમ, અનિર્વેદો હિ સતતમ સર્વ અર્થેષુ પ્રવર્તકઃ. આમ પુરુષાર્થ એ જ બધા કાર્યની સિદ્ધિ છે. પછી નાગમાતા સુરસાના વિઘ્નને પસાર કરીને જેવા આગળ વધે છે એવી જ સિંહિકા નામની રાક્ષસી એમને આવે છે. સિંહિકા નામની રાક્ષસી જે આકાશમાં ઉડતા પક્ષીઓ વગેરેની છાયા પકડી એમને નીચે પછાડી અને એમને ભક્ષણ કરનારી ભયંકર રાક્ષસી છે, એ હનુમાનજીની છાયા પકડે છે. હનુમાનજીની છાયા પકડીને એમને નીચે પછાડવાની કોશિશ કરે છે, પરંતુ સુગ્રીવની સાથેના વાર્તાલાપની અંદર હનુમાનજીને એ બાબતનું જ્ઞાન થયેલું છે કે સમુદ્રની અંદર એવી રાક્ષસીઓ એવા વિચરણ કરતી હોય છે કે જે છાયાને પકડી અને પક્ષીઓને પોતાના ભક્ષણ બનાવતી હોય છે. એ બાબત તરત ધ્યાનમાં આવતા હનુમાનજી પોતાને કાયાનો ખૂબ જ વિસ્તાર કરે છે. ત્યારે સિંહિકા પણ પોતાને કાયાનો ખૂબ જ વિસ્તાર કરે છે અને એ જ સમયે હનુમાનજી છે એ પોતાને કાયાને અત્યંત સૂક્ષ્મ બનાવી અને સિંહિકાના મુખમાં પડી અને એમના મર્મોને છેદી અને તરત એમનો નાશ કરી બહાર નીકળે છે. ત્યારે તરત આકાશમાં વિચરનારા બધા જ દેવો એમને આશીર્વાદ આપે છે, આ કાર્ય સિદ્ધિના આશીર્વાદ આપે છે કે ધૃતિ, દ્રષ્ટિ, બુદ્ધિ અને દક્ષતા એ ચારેય તમારામાં છે. અશ્ય ત્વેતાની ચત્વારી વાનરેન્દ્ર યથા તવ, ધૃતિ દ્રષ્ટિ મતિ દાક્ષ્યમ સ કર્મસુ ન સિદ્ધતિ. આમ તમારામાં ધીરજ, દ્રષ્ટિ અર્થાત કાર્યને સમજવાની એક વિચક્ષણ દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, બુદ્ધિ અને કયા કાર્યને કેવી રીતે સફળ કરવું એની કુશળતા, દક્ષતા છે, માટે તમે ચોક્કસપણે તમારા કર્મને સિદ્ધ કરશો એમ એ આશીર્વાદ આપે છે. એ સમયે કવિ સરસ મજાનું પ્રકૃતિ વર્ણન પણ આપણી સમક્ષ કરે છે લંકા નગરીની અંદર. પરંતુ એ પ્રકૃતિ વર્ણનના મુદ્દાની અંદર આપણે સર્વપ્રથમ જ જોઈ લેજો. આવા હનુમાનજી લંકામાં પહોંચીને સમુદ્ર તટ ઉપર બેઠા બેઠા આત્મમંથન કરે છે, વિચારે છે કે હવે મારે કાર્યને કેવી રીતે સિદ્ધ કરવું. આ લંકા નગરીની દુર્ભેદ્યતા છે, તેની અંદર રાવણ દ્વારા રક્ષણની એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ એની અંદર પહોંચી શકે એમ નથી, તો બીજા વાનરોની તો શું સ્થિતિ. મારામાં અંગદમાં નીલ કે સુગ્રીવ ત્યાં જ એ જઈ શકે, આ કાર્ય દુઃસાધ્ય છે. આવી રીતે એ સતત ચિંતન કરતા હોય છે. હું પહેલા
परंतु हूँ पहला ए तो जानी लो के सीता जीवी छे के नहीं, पछी बीजी बाबत माटे जो लंका में प्रवेशु हशे तो दुर्भेद्य रीते जे लंका नु रक्षण करे छे एवा राक्षसोनी आँखनी अंदर धूर नाखवी पड़शे, अर्थात एमने छेतरवा पड़शे। माटे हूँ रात्रिना समय लंका नगरी में प्रवेश करीश, रात्रिना समय ए सूक्ष्म स्वरूप लय अने लंका नगरीनी अंदर प्रवेश करे छे। आ समय अपनी पासे दूतनु महत्व पण जणाय आवे छे। ए दूतना महत्व ने दर्शावता आपणने कहे छे કે દૂતે આપેલા કાર્યને તો સિદ્ધ કરવાનું જ હોય છે, આપેલું કાર્ય નિષ્ફળ ન જાય એ રીતે એને કાર્ય કરવાનું હોય છે, દેશકાલ વિરોધી એવું કોઈ કાર્ય ન થઈ જાય જેથી રાજા એ નિયત કરેલું કાર્ય છે એ બગડે, એ પરિસ્થિતિ પ્રમાણે એમણે વ્યવહાર કરવાનો હોય છે। આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર એ બાબત જોઈ શકીએ છીએ। ભૂતાશ્ચ અર્થો વિપદ્યંતે દેશકાલ અવિરોધિતા, અર્થાત કર્તવ્ય અકર્તવ્ય સમુદ્ર ઉલ્લંઘન નિષ્ફળ ન જાય એ રીતે દરેક કાર્ય મારે અહીંયા કરવું જોઈએ। આમ વાલ્મીકી પોતાના નાયક પાસે અંદર રહેલા ધીરજ વગેરે ગુણોને દર્શાવે છે। સ્પષ્ટ રીતે ગુજરાતી કહેવત આપણી પાસે આવે છે કે ઉતાવળાશો બાવરા ધીરાશો ગંભીર, આમ એક ધીરતા અને ગંભીરતાથી એ કાર્યને સિદ્ધ કરે છે। મહાકવિ ભારવી પણ કિરાતાર્જુનની અંદર આ જ વાત કરે છે, સહ જોઈ શકો છો તમે, સહસા વિદધીત ન ક્રિયામ અવિવેકઃ પરમ આપદામ, કોઈ કાર્ય એવું ઝડપથી ન કરવું જોઈએ કે જેથી કરીને આપત્તિ આવે, આમ અવિવેક ઉતાવળે કામ કરવાથી મુશ્કેલી ઊભી થાય વગેરે બાબતમાં એક દૂતની જવાબદારી કેવી છે એ બાબત આપણી પાસે હનુમાનજી પોતાના વિચાર મંથનની અંદર રજૂ કરે છે। અને રાત્રિના સમયે બિલાડીનું રૂપ લઈ અને સીતાની શોધને માટે લંકા નગરીમાં એ પ્રવેશ કરી જાય છે। આ સીતા શોધ વિશે આપણી સમક્ષ વિષ્ણુ પ્રસાદભાઈ ત્રિવેદી સર રજૂઆત કરશે। સીતાની ખૂબ સરસ રીતે આપણે જોયું, સીતાની શોધમાં ભગવાન એટલે કે જેમને આપણે ભગવાન માને છે હનુમાનજી લંકામાં વિચરણ કરે છે અને સીતાની શોધ કરતા કરતા રાત્રિના સમયે બહુ નાનું સૂક્ષ્મ સ્વરૂપ લઈને એ ત્યાં જાય છે, ત્યારે લંકામાં શોધવાનો ઉદ્દેશ તેમનો સ્પષ્ટ છે જ કે સીતાને શોધવા છે। તો સીતાને શોધતા શોધતા વિવિધ કેટલાક વર્ણનો પણ કવિએ કરેલા છે, એ જુદા જુદા સ્થાનોમાં જાય છે અને એ જ રીતે બધા સ્થાનોમાં ફરતા ફરતા એ અશોક વનિકામાં આવે છે। કવિને ત્યાં અશોક વનિકાના વર્ણનમાં પુષ્કળ એમને સમય મળ્યો અને એનું સુંદર રીતે વર્ણન કર્યું છે સુંદરકાંડમાં। રજરપાટને અંતે નિરાશ થયેલા હનુમાનજીએ અશોક વનિકા જોઈ અને એમાં એમને શોધ કરવાનો નિર્ણય કર્યો। તેઓ અશોક વનિકામાં પ્રવેશે છે, અશોક વૃક્ષ પર બેસે છે, ચારે બાજુ જુએ છે, સુંદર ઉદ્યાન વાટિકામાં કલ્પવૃક્ષ લતાઓ અન્ય વૃક્ષો અનેકવિધ પશુ પક્ષીઓ બધા ખૂબ શોભી રહ્યા છે, કોકિલ મધુર ગાન કરી રહ્યા છે, બેસવા માટે અનેક બેઠકો હતી। અશોક વૃક્ષે પ્રાતઃકાલમાં સૂર્યોદયની રમણીય શોભાને ધારણ કરી હતી, સુવર્ણ સભાન શોભી રહેલ અશોક વટિકા રંગબેરંગી પુષ્પોથી ભરચક છે, પક્ષીઓએ વેરેલા પાંદડા વગેરેથી ભૂમિભાગ ઢંકાયેલ છે। આ રીતે અશોક વાનિકાના દર્શન દ્વારા ધીરે 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 હનુમાનજીનું ધ્યાન સીધું સીતા પર પડે છે, સીતાનું પ્રથમ દર્શન જુએ છે। કવિએ સુંદર રીતે સીતાના પ્રથમ દર્શનનું વર્ણન કરેલું છે। અશોક વાટિકામાં કૈલાસ સમાન ધવલ રંગનું એક મંદિર છે, આ મંદિર અત્યંત તેજસ્વી અને દેદીપ્યમાન છે અને જાણે આકાશની સાથે વાતો કરતું હોય તેમ લાગી રહ્યું હતું। આ મંદિરના પરિસરમાં હનુમાનજીની નજર એક સુંદર સ્ત્રી પર પડે છે, એ સ્ત્રીએ મલિન વસ્ત્ર ધારણ કરેલા છે, રાક્ષસોથી ઘેરાયેલી છે પરંતુ તેજસ્વીતાની કોઈ ઉણપ નથી અને એમના સંસ્કૃતના શબ્દો આપણે સ્લાઇડ પર જોઈ શકીએ છીએ। દદર્શ શુક્લપક્ષાદૌ ચંદ્રરેખામિવામલામ પિનદ્ધામ ધૂમજાલેન શિખામિવ વિભાવસોઃ, અહીં કવિએ સીતાની માટે સુંદર ઉપમા સૂચક વાપરેલી છે। સીતા પૂર્ણચંદ્ર નથી, બીજની ચંદ્રરેખા છે। આ રીતે પૂર્ણચંદ્રમાં કલંક હોય બીજની ચંદ્રરેખામાં નહીં, સીતા બીજની ચંદ્રરેખા જેવી નિર્મળ દેખાય છે। તો સીતાના વર્ણનમાં સીતાનું જ્યારે પ્રથમ દર્શન કરે છે ત્યારે કવિના સુંદર શબ્દો આપણે જોવા મળે છે। સ્વગણેન મૃગિમહીનામ સ્વગણેન આશ્રિતામિવ તામ સ્મૃતિમિવ સંદિગ્ધામ વૃદ્ધિમ નિપતિતામિવ વિહિતામિવ વિહત શ્રદ્ધામ
आशाम प्रतिहतामिव आ प्रमाणे तेजस्वी कृश अने चिंतित सीताना रूपनो विचार करी आज सीता हशे एवं अनुमान पवनपुत्र हनुमानजी करे छे। अने सीता अनभ्यास ने कारण संस्कार रहित होवाने कारण संदिग्ध अर्थवाड़ी स्मृति समृद्धि नु पतन करावना तूटेली श्रद्धा भांगेली आशा विघ्नयुक्त सिद्धि कलुषित बुद्धि अने मिथ्याभिमान थी भ्रष्ट थयेली कीर्ति जेवी ए अमने जणाई आवे छे। कवि शब्द वापरे छे सोपसर्गाम यथा सिद्धिम बुद्धिम सकलुषामिव अभूतेनापवाने वाहेन कीर्तिम निपतितामिव। आ रीते सीता विषय विचार कर्या बाद राम प्रिया छे अने धीरे धीरे आ हनुमानजी बधुं जुए छे अने एवामां एक बीजो प्रसंग आवे छे रावण अने सीतानो संवाद के प्रोफेसर साहेब आपणने जणावशे। આપણે હવે સીતા અને રાવણનો સંવાદ જોશું, રાવણ સીતા જે સંવાદ થાય છે એના વિશે વાત કરવી છે। તો સંવાદ કાવ્યમાં સંવાદ કલા એ મહત્વનું સ્થાન ધરાવે છે। નાટ્યમાં તો સંવાદ તેનો પ્રાણ છે નાટ્યનો, જ્યારે મહાકાવ્યને એક વેગ આપવાનું કામ કરે છે આ સંવાદ। પાત્રોના મનોભાવને વ્યક્ત કરે છે, એ દ્વારા કવિ પોતાના વિચારોને પ્રગટ કરવાની તક મેળવી લે છે। આવા સંવાદો નાટકોની જેમ હોતા નથી। નાટકમાં એક વાક્ય બાદ તરત જ બીજું પાત્ર બોલે છે, જ્યારે અહીં એક પાત્ર પોતાની વાત રજૂ કરે ત્યારબાદ અન્ય પાત્ર પોતાની વાતને રજૂ કરે છે। મહર્ષિ વાલ્મીકી પાસે સંવાદ કલાની આગવી કુશળતા છે। તેઓ સંવાદના માધ્યમથી પાત્રોના મનોભાવ, કથાની ગતિમયતા વગેરે સિદ્ધ કરે છે, જેમાં તેની સરળ અને રસાળ વૈદર્ભી શૈલીના આપણને દર્શન થાય છે। હનુમાનજી અશોકવનિકામાં પોતાની જાતને છુપાવીને બેઠા છે, એટલા સમયમાં સવાર થાય છે ત્યારે સતત સીતાનું જ ચિંતન કરતો રાવણ 100 સ્ત્રીઓની સાથે વીંટળાઈ અને ત્યાં આવી પહોંચે છે। ત્યારે જીર્ણ વસ્ત્રમાં રહેલી અને ડરથી કંપી ઉઠેલ સીતા જાંઘોથી પોતાના ઉદરને અને હાથથી સ્તનમંડળને ઢાંકે છે। આનંદરહિત અને પતિપરાયણ સીતાને સમજાવવા રાવણ મધુર વચનો એને કહે છે કે હાથીની, હે હાથીની સુંઢ જેવા જાંઘવાળી, વિશાલાક્ષી, સુવર્ણગુણ સંપન્ન, મનોહર, મને જોઈને તું અંગો સુપાવે છે, પરંતુ હું તને ચાહું છું। મારાથી થયેલા ભયને દેવો, ગંધર્વ વગેરે કોઈ દૂર કરી શકે તેમ નથી, તો તુચ્છ રામ ક્યાંથી બચાવી શકશે? પરસ્ત્રી હરણ એ અમારો રાક્ષસોનો ધર્મ છે, તેમ છતાં તારી ઈચ્છા વગર હું તને સ્પર્શ નહીં કરું, પરંતુ તારા વિના કામ મારા શરીરને બાળી રહ્યો છે। તું ભય ન રાખ, એક વીણી ધારણ કરવી, જમીન ઉપર શયન કરવું, ઉપવાસ કરવા, મલિન અને જીર્ણ વસ્ત્રો ધારણ કરવા, ધ્યાનરત રહેવું આ યોગ્ય નથી। તું મને પામીને સુંદર માળાઓ, ચંદન, વિવિધ પ્રકારના ઉત્તમ વસ્ત્રો, આભૂષણો, પાન, પથારી, આસન, ગીત, નૃત્ય વગેરે સઘળું મેળવ, કારણ કે નદીનો પ્રવાહ જેમ પાછો વળી શકતો નથી, તેમ ગયેલો યુવન પણ પાછો આવતું નથી, એ આપણે અહીંયા કને જોઈ શકીએ સ્લાઇડ ઉપર। ઇદમ તે ચારુ સંજાતઃ યૌનમ યહતિ વર્તતે, યદહતિ તમ પુનર્નૈતિ સ્ત્રોતઃ સ્ત્રોતસ્વી નામિવ। તને ઘડીક કૃતાર્થ થયા હશે, તને ભ્રમા ઘડીને કૃતાર્થ થયા હશે, તને મારી સર્વશ્રેષ્ઠ પટરાણી બનાવીશ, સંપૂર્ણ રાજ્ય તને આપીશ, પૂરી પૃથ્વી જીતીને તારા પિતા જનકને હું આપીશ, અને આનાથી કુટુંબીજનો પણ આનંદ મેળવશે। આમ વિવિધ રીતે સીતાને સમજાવવાની કોશિશ કરે છે। અહીં રાવણની રજૂઆત આક્રમક, લોભામણી અને ઘડીક ભરી રહી છે। જો તું મારો સ્વીકાર કરીશ તો હું તને તારા કુટુંબીજનોને અનંત સુખને પામશે, આવી વાત ત્યાં કને કરે છે। અહીં રાવણ એક કુશળ મનોવૈજ્ઞાનિક તરીકે પણ ઉપસી આવે છે। દુઃખી વ્યક્તિ સુખ શોધવા તલસતી હોય તેથી સીતાને દરેક સુખની લાલચ આપે છે અને સીતાનો સ્વીકાર કરવા જણાવે છે। આ જ બાબત આપણે સીતા સંવાદની અંદર વિશેષ આગળ અંતમાં જોઈએ તો આવા જે રાવણ છે, દુષ્ટ રાવણ છે, એ દુષ્ટ રાવણના ડરથી સીતા જરા પણ ડરતી નથી અને સ્પષ્ટ રીતે મહાકાવ્યના અંદર એ જણાવે છે કે
સલાહ આપે છે કે વર્તન દ્વારા જ એ સ્પષ્ટ કરે છે કે તું એક તણખલા સમાન છો, અને જો તું તારી પત્તીઓની અંદર જ સંતુષ્ટ રહીશ તો તારો અને તારા રાજ્યનો વિકાસ થશે, અન્યથા પરધારા ઉપર દુષ્ટ નજર કરનારનો પોતા સહિત સંપૂર્ણ રાષ્ટ્રનો એ નાશ થતો હોય છે. આપણે એ નેક્સ્ટ સ્લાઇડની અંદર એ જોઈ શકીએ છીએ. અતુષ્ટમ સ્વેષુ દારેષુ ચપલમ ચલિત ઇન્દ્રિયમ લયંતિ નિકૃતિ પ્રજ્ઞમ પરદારાહા પરાભવમ. અને આમ સ્પષ્ટ રીતે જણાવીને અંતમાં સીતા જણાવે છે કે શું તારી પાસે કોઈ સજ્જન નથી કે જેને તને સલાહ આપતો હોય. અકૃતમ આત્માનમ આસાદ્યમ રાજાનમ અનયે રત્નમ સમૃદ્ધાની વિનેશંતિ રાષ્ટ્રાની નગરે છ. અને હું તો માત્ર શ્રી રામની છું જેમ પ્રભા છે એ શ્રી સૂર્યની હોય. અને આ રીતે સલાહ સાથે આપણે આપણા આ વક્તવ્યને અહીંયા વિરામ આપીએ.